હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે જોવાનું છે આપણે આરટીઆઈ વિશે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 વિશેની માહિતી. તો આના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. ગવર્મેન્ટ જોબની અંદર ઘણી વખત પૂછવામાં છે આરટીઆઈ વિશેની માહિતી વિશેની. કોઈક સવાલ એક વખત પૂછાય છે કે આરટીઆઈને અમલમાં ક્યારે આવ્યો, ક્યારે કઈ તારીખથી છે, કેટલી કલમો છે. તો જોઈએ આ વિશેની માહિતી. માહિતી અધિકારનો સૌપ્રથમ કાયદો કયા દેશમાં ઘડવામાં આવ્યો હતો? સૌપ્રથમ આરટીઆઈનો કાયદો કયા દેશમાં ઘડવામાં આવ્યો હતો? સ્વીડન. ખાસ યાદ રાખજો, સ્વીડનમાં. માહિતી અધિકારના કાયદાનો અમલ ભારતમાં ક્યારે કરવામાં આવ્યો છે? વર્ષ 2005માં. માહિતી અધિકારની લડત ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? ભારતમાં સૌપ્રથમ રાજસ્થાનમાં થઈ હતી. કયા ગામમાં? રાજસ્થાનના કયા ગામમાં? દેન ડુંગરી. ખાસ યાદ રાખજો, રાજસ્થાનમાં સૌપ્રથમ રાજસ્થાનમાં થઈ હતી. અને કયા ગામમાં? એને દેન ડુંગરી. માહિતી અધિકાર અધિનિયમ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ પડશે છે? અનુચ્છેદ ઓગણીસમાં. ભારતમાં માહિતી અધિકાર આરટીઆઈ અધિનિયમ ક્યારે લાગુ કર્યો છે? ભારતની અંદર 11 ઓક્ટોબર 2005. ખાસ યાદ રાખજો. આરટીઆઈ એક ભારતની સંસદમાં ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? ભારતની સંસદમાં 15 જૂન 2005 સંસદની અંદર. આરટીઆઈનો કાયદો કયા રાજ્યને લાગુ પડતો નથી? ખાસ એટલે જમ્મુ કાશ્મીરમાં. ભારત જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતા સંબંધિત હોય તો તે કેટલા સમયમાં પૂરી પાડવાની રહેશે. જેને કર્યો હોય તેને સામે અને વ્યક્તિને જેના વિશેને આપણે કર્યું હોય છે તેને 30 દિવસની અંદર પૂરી પાડવાની હોય છે. જો કોઈ પણ વ્યક્તિ માહિતી પૂરી ન પાડે તો તે બદલ દિવસનો કેટલા રૂપિયાનો દંડ થઈ શકે છે? દિવસમાં 250 અને એક મહિનામાં 25,000 સુધીમાં, વધુમાં વધુ 25,000 સુધીનો દંડ થઈ શકે છે. રાજ્યમાં મુખ્ય માહિતી કમિશનરને સિવાય અન્ય કેટલા કમિશનરની નિમણૂક કરી શકાય છે? 10. આરટીઆઈ માહિતી અધિનિયમ 2005માં માહિતી અધિકારી કયા નમૂના ફોર્મેટમાં અરજદારને માહિતી પૂરી પાડવી પડે છે? માહિતી અરજદારને પૂરી પાડવી છે નમૂના ફોર્મેટ ડી. આરટીઆઈ માહિતી અધિનિયમ 2005માં માહિતી અધિકારે કયા નમૂના ફોર્મેટ અરજદારને રદ કરવાની જાણ અરજદારને કરે છે? નમૂના ફોર્મેટ નંબર એફ. માહિતી મેળવવા માટે અરજદારે કેટલા રૂપિયાની ફી ભરવાની હોય છે? જવાબ આવશે વીસ. અત્યાર પછી આપણે ગુજરાત રાજ્ય માહિતી પંચનું વડું મથક ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યનું માહિતી પંચનું વડું મથક ગાંધીનગરમાં. આરટીઆઈ 2005 અંતર્ગત માહિતી મેળવવાની ફી અરજદારને કઈ રીતે ચૂકવવાની હોય છે? ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા. ગુજરાતી માહિતી રથ દ્વારા. આરટીઆઈ સંદર્ભે જાગૃતિ ફેલાવવાના સંસ્થા કચેરીનું નામ શું છે? માહિતી અધિકારી ગુજરાત પહેલ. આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીથી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે? એપેલેટ અધિકારીને. માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત દ્વિતીય અપીલનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? દ્વિતીય સમયગાળો કેટલા દિવસનો હોય છે? 45 દિવસનો. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો અને તમારા સૂચનો આપતા રહેજો. મિત્રો, આ વિડીયોને આપણે અને બીજા વિડીયોની માહિતી મેળવવા માટે, બીજા વિડીયોની તમારે માહિતી જોઈતી હોય તો અમારા સબસ્ક્રાઈબ કરો, અને જમણી બાજુ સબસ્ક્રાઈબ કર્યા બાદ નોટિફિકેશનનું બેલ હશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.